તો આજે આપણે પ્રિલિમ્સ સંબંધિત અમુક મહત્ત્વના ફેક્ટ જે છે એ જાણવાની કોશિશ કરીએ આજના દિવસના પ્રિલિમ્સ સાથે સંબંધિત મહત્વના ફેક્ટ કહેવા કહે છે આ બધા આ આજના લેક્ચરમાં અત્યારે આપણે આ એક નવી સિરીઝ છે આમાં આપણે એ જ વાત કરીશું જે પ્રિલિમ્સ માટે ખૂબ મહત્ત્વના હોય તો પહેલું છે બ્લેક ફંગસ બ્લેક ફંગસ એટલે શું પહેલાં એ જાણીએ ફંગસ એટલે શું ફંગસ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ફૂગ ફૂગને કહેવાય ફંગસ તમે જોયેલું હશે કે બ્રેડને બે ત્રણ દિવસ સુધી એમને એમ રહેવા દઈએ રોટીને કે એક બે દિવસ સુધી એમને એમ રહેવા દઈએ તો એની ઉપર ફૂગ જમી જાય છે ફૂગ પણ એક પ્રકારનો સજીવ એક પ્રકારનું ઓર્ગેનિઝમ છે તો બ્લેક ફંગસ એટલે કે કાળા કલરની જે ફૂગ હોય એ શું છે તો આને પહેલાં તો શું કહેવામાં આવે છે આને એક બીજું બીજું નામ પણ છે શું મ્યુક મ્યુકોર માઇકોસિસ મ્યુકોર માઇકોસિસ અથવા ઝાઈગો માઇકોસિસ મ્યુકોર માઇકોસિસ અથવા ઝાઈગોર માઇકોસિસ આ પણ એનું નામ છે આ સી આ સિરિયસ આ ખૂબ જ સિરિયસ છે એટલે કે ચિંતા કરવા જેવો વિષય છે પરંતુ રેર ફંગલ ઇન્ફેક્શન આ એક રીતનું ઇન્ફેક્શન છે એક રીતનો ચેપી રોગ છે ફંગલ રેર ભાગ્યે જ જોવા મળતો ચેપી રોગ છે કોઝડ બાય આ કોના કારણે થાય છે આ જે ડિસીઝ રોગ જે છે એ કોના કારણે થાય છે તો મોલ્ડના કારણે મોલ્ડના કારણે થાય છે મોલ્ડના એ પણ એક પ્રકારનું ફંગસ છે એ પણ બ્રેડમાં જોવા મળે છે આ મોલ્ડના કારણે થઈ છે અને મોલ્ડને શું કહેવામાં આવે છે તો કે મ્યુકોર માઇસો મ્યુકોર માઇકોસિટીસ મ્યુકોર માઇકોસિટીસ અને પર્યાવરણની અંદર આ જોવા મળે છે મ્યુકોર માઇકોસિસ શું છે તો મેઇનલી એફેક્ટ પીપલ એ લોકોને આ રોગ થઈ શકે છે હેલ્થ પ્રોબ્લેમ્સ જેવા એવા લોકોને વધારે આ થઈ શકે છે જેને ઓલરેડી બીજી કોઈ બીમારી છે તે અથવા તો એ દવા લે છે કેવી દવા તો કે લોઅર ધ બોડીઝ એબિલિટી ટુ ફાઇટ જમ્સ એન્ડ અથવા જેની રોગ પ્રતિકારક શક્તિને બધું ઓછું છે એને આ વધારે થઈ છે આની અંદર સિમ્ટમ્સ લક્ષણો કેવા જોવા મળે છે તો કે ફેસ નમ નમનેસ એટલે કે ચહેરો જે છે નિસ્તેજ થઈ જાય છે ચહેરા પોતાનું તેજ ગુમાવી દે છે વન સાઈડ નોઇઝ ઓબસ્ટ્રેક્શન એક તરફનું નાક જે છે એ બંધ થઈ જાય છે સ્વેલિંગ આઈ આંખો જે છે એમાં સોજો આવી જાય છે પેઇન દુખાવો એવું બધું થાય છે આંખોમાં અર્લી ડિટેન્શન એન્ડ ટ્રીટમેન્ટ કેન હેલ્પ જો વહેલાથી આપણને ખબર પડી જાય તો આપણે એને હેલ્પ કરી શકીએ છીએ આ જે ફંગસ બ્લેક ફંગલ ઇન્ફેક્શન છે એને બરાબર આ શા માટે ન્યૂઝમાં હતું એ પણ આપણે જોઈ લઈએ તો જ્યારે કોવિડની મહામારી એ બધું ચાલી રહ્યું છે તો માઇકોર આ મ્યુકોર માઇગોસિસ એ જે છે એ હાઈ મોર્બાલિટી મોર્બિટાલિટી મોર્બિડ એટલે શું એ તમે યાદ રાખો મોર્બિડ એટલે મોર્બિડ એટલે રોગેલું જે રોગેલો વ્યક્તિ હોય એને મોર્બિડ કહેવાય ઇંગ્લિશના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનું છે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય છે મોર્બિડ એટલે રોગેલું તો અને મોર્ટાલિટી મોર્ટાલિટી એટલે કે જે મરવા જે મરવા પડેલા હોય એ બરાબર તો આ મ્યુકોસિસ જે છે એ હાઈ મોર્બિડિટી એટલે કે એ ફટાફટ વધારે પ્રમાણમાં રોગીલા લોકો એમાં વધારે જોવા મળે છે અને મોર્ટાલિટી એટલે કે જે લોકો વધારે મરવાની નજીક હોય એમાં પણ જોવા મળે છે બીજો મહત્વનો પોઈન્ટ જોઈએ પ્રિલિમ્સ માટે સંબંધિત તો હિમગીરી આ આઈએનએસ હિમગીરી છે આઈએનએસ એટલે ઇન્ડિયન નેવલશીપ ઇન્ડિયન નેવી દ્વારા એક મહત્વનું ફ્રિગેટ લોન્ચ કરવામાં આવેલ છે ફ્રીગેટ એટલે શું તો એ એક પ્રકારનું વારશિપ યુદ્ધ જહાજ છે આના વિશે જો કે મેં એક અલગ જ વિડીયો બનાવેલો છે કે પ્રોજેક્ટ સેવન્ટીન એ શું છે અને પ્રોજેક્ટ સેવન્ટીન શું છે એ તમે વિડીયો જોઈ શકો છો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નહીં આપું પરંતુ આ થોડા દિવસમાં જ લોન્ચ કરેલો છે એટલે તમે જોઈ શકો છો ઓલરેડી એ મેં અપલોડ કરી દીધો છે હિમગીરી આઈએનએસ હિમગીરી શું છે એ ફ્રીગેટ છે પ્રોજેક્ટ સેવન્ટીન એ અંતર્ગત બનાવવામાં આવેલું છે કોણે બનાવેલું છે જી ગાર્ડન રીચ સીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડે બનાવેલું છે કોલકાતાની કોલકાતાની અંદર એને ડેવલપ કરેલું છે બરાબર અને આ જે છે એ સ્ટીલ છે સ્ટીલ થઇ એ રીતે વર્ક કરી શકે એવું છે રડાની એ બધા એની પકડમાં ન આવે સેવન્ટીન એ અંતર્ગત પ્રોજેક્ટ સત્તર એ અંતર્ગત ટોટલ સાત સીપ સાત જહાજ બનાવવાના છે જેમાં ચાર જે છે એ એમડીએલ મઝગાઉ ડોકેટ લિમિટેડ બનાવશે અને બીજા જે ત્રણ જે છે એ જીઆરએસઇ જીઆરએસઇ ગાર્ડન રીચ સીપ બિલ્ડર્સ એન્જિનિયર્સ લિમિટેડ એના દ્વારા બનાવવામાં આવશે જોકે અલગ જ વિડીયો છે એમાં બધું ડિટેલમાં સમજાવેલું છે બીજી વાત કરીએ કે સક્ષમ શું છે તો સક્ષમ જે છે ઇટ ઇઝ ફિફ્થ એન્ડ લાસ્ટ ઓફ્સર પેટ્રોલ વેસન સક્ષમ જે છે એ એ શું છે ઓપીવી સી એટલે એ તમને ખબર હોય ઓપીવી એટલે કે ઓફસોર પેટ્રોલ વેસલ પેટ્રોલ વેસલ ઓફસોર એટલે શું પહેલાં એ સમજો ઓનશોર એટલે શું ઓનસોર એટલે કે દરિયા ઉપર દરિયા દરિયા ઉપર પેટ્રોલિંગ કરવાનું હોય દરિયા ઉપર નિરીક્ષણ કરવાનું હોય ધ્યાન રાખવાનું હોય તો એને કહેવાય ઓફ ઓનશોર પેટ્રોલ પરંતુ આ ઓફસોર પેટ્રોલનો મતલબ શું દરિયાની બહાર જો પેટ્રોલિંગ કરવાનું હોય અને એની માટે જો જહાજ જોતો હોય તો એને કહેવાય ઓફશોર પેટ્રોલ વેસલ વહેસલ એટલે જહાજ ઓફસોર એટલે દરિયાની બહાર પેટ્રોલ એટલે પેટ્રોલિંગ કરવા માટે પેટ્રોલ ગાડીમાં પુરાવાનું હોય એની વાત નથી કરતા પરંતુ આ પેટ્રોલ જે છે એટલે કે ધ્યાન રાખવું નજર રાખવી નિરીક્ષણ કરું તમને ખ્યાલ હશે કે રાતે પણ રોડ ઉપર ને એ બધી ઉપર પોલીસ જે છે એ પેટ્રોલિંગ માટે નીકળતા હોય પોલીસની જીપ જે છે એ પેટ્રોલિંગ માટે નીકળતી હોય તો ઓફસોર પેટ્રોલ વેસલ એ શું છે સક્ષમ ડાયરેક્ટ પ્રશ્ન પૂછે સક્ષમ શું છે તો એ ઓપીવી એટલે કે ઓપ્સો પેટ્રોલ વેસલ સક્ષમનું કાર્ય શું છે તો કે પેટ્રોલિંગ કરવાનું એ એક યુદ્ધ જહાજ છે પાંચમા નંબરનું અને છેલ્લા નંબરનું ઓપી ઓપીવી છે ડિઝાઇન કરવામાં આવેલું છે કોના દ્વારા તો કે ગોવા સીપીઆઈ લિમિટેડ દ્વારા વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ પૂછાઈ જાય કે સક્ષમ જે છે એ મગાઉં ડોકિયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું વાત થઈ જાય ખોટી કારણ કે ગોવા સીપીઆઈ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું છે અહીંયા ઇન્ડિયન કોસ્ટગાર્ડની અંદર તાજેતરમાંથી એને લોન્ચ કરવામાં આવેલું છે અત્યારે તમને મહત્વની વસ્તુ ખબર હોય છે કે લોન્ચ ડે એટલે શું અને કમિશન ડે એટલે શું તમારે એ જાણવું હોય તો મેં એક અલગ વિડીયો બનાવેલો છે કે આ પ્રોજેક્ટ સેવન્ટીન એ શું છે અને પ્રોજેક્ટ સેવન્ટીન શું છે એ વિડીયો જોઈ લેજો એમાં મેં સમજાયેલું છે કે લોન્ચિંગ એટલે શું અને કમિશન એટલે શું આ ઓપીવી એટલે કે ઓફસોર પેટ્રોલ વેસલ જે છે એ મહત્વનું કાર્ય કરશે ગાર્ડ જે છે એને કોસ્ટ ગાર્ડને મહત્વ કોસ્ટ ગાર્ડની અંદર જે છે આ સંરક્ષણનું કાર્ય કરશે અને આપણો જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એની ઉપર પ્રોટેક્શન એને પ્રોટેક્ટ સંરક્ષણ આપવાનું કાર્ય અને અહીંયા પેટ્રોલિંગ કરવાનું કાર્ય કરશે હવે જો અહીંયા તમે એક વસ્તુ સમજો આ દક્ષિણ ભારતનો એરિયા છે બરાબર આ દક્ષિણ ભારતનો એરિયા છે ભારતના નકશાની અંદર અહીંયા ગુજરાત છે અને આ બધી જગ્યાએ દરિયા કિનારો આવે છે આ બધી જગ્યાએ શું છે દરિયા કિનારો આવેલો છે તો આજે કિનારો જે છે એમાં કઈ રીતે હોય એ તમે થોડું સમજવાની કોશિશ કરો તો આ જે દરિયાકિનારો જે છે એ અહીંયા આ જમીન છે જ્યાં જમીન પૂરી થાય જમીન પૂરી થાય અને દરિયા કિનારો શરૂ થાય ત્યાંના બસ્સો નોટિકલ માઇલ સુધી યાના બસ્સો નોટિકલ માઇલ સુધી જે છે એ આપણો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન હોય છે એ આપણો શું હોય છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એ જે છે એ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અંતર્ગત હોય છે આઈસીજી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અંતર્ગત એનું સંરક્ષણ કરવાનું કાર્ય ઇન્ડિયન કોસ્ટ કોસ્ટગાર્ડનું હોય છે અને જેવા બસ્સો નોટિકલ માઇલ પૂરા થાય પછીના સંરક્ષણની જવાબદારી જે છે એ ઇન્ડિયન નેવીની આવે છે ભારતીય નૌસેનાની આવે છે તો આ થોડી ઘણી માહિતી હોવી જોઈએ બીજી વાત કરીએ તો વાત કરે છે વોટ ઇઝ ધ યુએસએ સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિ ટેરરિઝમ લિસ્ટ વોટ આર ઇટ્સ ઇમ્પ્લિકેશન્સ તો આ જે છે એ એક પ્રકારનું લિસ્ટ છે આ શું છે એક પ્રકારનું લિસ્ટ છે આ લિસ્ટ કોના દ્વારા બનાવવામાં આવે છે અમેરિકા દ્વારા બનાવવામાં આવે છે અમેરિકા દ્વારા આ લિસ્ટની અંદર કોના કોના નામ હોય તો આ લિસ્ટની અંદર એવા દેશના નામ હોય કે જે દેશ ટેરરિઝમ આતંકવાદ ફેલાવવાનું કાર્ય કરતો હોય જે દેશ આતંકવાદ ફેલાવવાનું કાર્ય કરતો હોય એનું આની અંદર નામ હોય બરાબર તો આ પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે યુએસ સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ લિસ્ટ શું છે અમેરિકા દ્વારા બનાવવામાં આવતું લિસ્ટ છે જેમાં એ લખેલું હોય કે કયા કયા દેશ આતંકવાદી ફેલાવે છે તો યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અમેરિકાના જે સેક્રેટરી સચિવ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ જે છે એણે પાવર આપેલો છે ગીવન પાવર ટુ ડેઝિગ્નેટ કન્ટ્રીઝ એને એવો પાવર આપેલો છે કે એ કોઈપણ દેશની જે દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય અને વારંવાર રિપીટેડલી આવી આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય ટેરરિઝમ એક્ટિવિટી થતી હોય તો એને આ સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમની અંદર એ જે લિસ્ટ જે છે એની અંદર એનું નામ નાખી દે હવે આની અંદર ટોટલ જે છે એ ચાર કેટેગરી આપવામાં આવેલી છે આ જે લિસ્ટ જે છે મેં તમને કીધું કે જે આતંકવાદ ફેલાવતું હોય ત્યારે રિઝમ ફેલાવતું હોય એની એનું લિસ્ટ છે એમાં ચાર કેટેગરી છે કઈ કઈ ચાર કેટેગરી છે એ જોઈએ આ ચાર કેટેગરી પહેલાં તો આ આની અંદર જે નામ જે દેશનું નામ આપી દે એની એને અમેરિકા શું કરે તો એની ઉપર અમેરિકા સેન્ક્શન મૂકે એટલે કે પ્રતિબંધ મૂકે તમને એવું લાગે કે અમેરિકા આ સેક્શન પ્રતિબંધ મૂકે તો એનેથી શું થાય તો એનેથી ઘણો બધો ફેર પડે શું ફેર પડે એ પહેલાં તો અહીંયા જોઈએ કે પહેલાં પ્રકારની વસ્તુ જે છે તો રિસ્ટ્રિક્શન ઓન યુએસ ફોરેન આસિસ્ટન્સ એટલે કે જો પહેલાં સેક્શન અંતર્ગત અમેરિકા શું કરે ફોર એક્ઝામ્પલ માની લો કે ઈરાન નામનો દેશ છે કે ઈરાન જે છે એ આતંકવાદ ફેલાવે છે અમેરિકા એવું કહી દે અમેરિકા પોતાના લિસ્ટમાં કહી દે કે ઈરાન આતંકવાદ ફેલાવે છે તો અમેરિકા એની ઉપર પહેલું કાર્ય એ કરે રિસ્ટ્રિક્શન પ્રતિબંધ મૂકી દે યુએસ ફોરેન આસિસ્ટન્ટ એટલે કે ઈરાનને અમેરિકા કોઈ પણ પ્રકારની ફોરેન આસિસ્ટન્ટ વિદેશી સહાય આપશે નહીં અમેરિકા ઈરાનને કોઈપણ પ્રકારની વિદેશ સહાય આપશે નહીં હવે જો વિદેશી સહાયનો આપે તો ઘણો બધો ફેર પડી જાય ઈરાન ઉપર અમુક પ્રકારની ટેકનિકલ બાબતમાં માહિતી જોતી હોય ટેકનોલોજીની બાબતમાં માહિતી જોતી હોય શેરિંગ જોતી હોય હેલ્થ બાબતમાં તો આ માહિતી અમને મળશે નહીં આ જે આસિસ્ટન્ટ છે એમ એ દેશને ડિફેન્સ એક્સપોર્ટ કરવાનું નહીં એ દેશને આપણે હથિયાર વેચશું નહીં એ દેશને આપણે કોઈ પણ પ્રકારના હથિયારની વેચ વેચશું નહીં બરાબર તો હવે અમેરિકા વિશ્વનું સૌથી મોટું હથિયાર વેચવા વાળું વ્યક્તિ છે સિપ્રીના રિપોર્ટ અનુસાર જોઈએ તો અમેરિકા સૌથી વધુ હથિયાર જે છે એ વેચે છે તો એને હથિયાર મળશે નહીં તો એ દેશ જે છે એને એ નુકસાન થશે બીજા નંબરની કેટેગરી એ છે ત્રીજા નંબરની કે કેટેગરી સર્ટિન કંટ્રોલ અમુક પ્રકારના કંટ્રોલ કરશે એક્સપોર્ટ સંપૂર્ણપણે હથિયારો વેચવા ઉપર પ્રતિબંધ નહીં મૂકે બરાબર હથિયારો ઉપર તો હથિયારની વાત હતી અહીંયા શું એક્સપોર્ટ ઉપર અમુક પ્રકારના એક્સપોર્ટ ઉપર કોઈ પણ પ્રકારની વસ્તુ એ દેશને વેચવા ઉપર કંટ્રોલ કરશે કે આ વસ્તુ આમને વેચવાની આ વસ્તુ નહીં વેચવાની આ વસ્તુ વેચવાની આ નહીં વેચવાની એ નિયંત્રણ કરવાનું કાર્ય કરશે પછી મિશલિનિયસ ફાઇનાન્સિયલ એન્ડ અધર રિસ્ટ્રિક્શન અમુક પ્રકારના નાણાકીય પ્રતિબંધ પણ મૂકી શકે કે તમને ડબલ્યુ વર્લ્ડ બેંક અથવા આઈએમએફ અથવા બીજા કોઈમાંથી તમને લોન મળશે નહીં એ એ બધી જગ્યાએ વોટિંગ ને બધું આપવાનું હોય તો અમેરિકા એની આડું પૂરી જાય અમેરિકા એની વિરુદ્ધમાં મતદાન કરે બરાબર તો ટોટલ ચાર પોઈન્ટ છે ચારે ચાર ફરીથી જોઈ લો કે શું તો કે ફોરેન આસિસ્ટન્ટમાં રિસ્ટ્રિક્શન આપે પછી બેન પ્રતિબંધ મૂકી દે ડિફેન્સ એક્સપોર્ટ ઉપર પછી અન્ય એક્સપોર્ટ ઉપર કંટ્રોલ કરવાનું કાર્ય અને વિષયની ફાઇનાન્સિયલ અને અધર રિસ્ટ્રિક્શન મૂકે તો અમેરિકાના આ જે ટેરર લિસ્ટ અમેરિકાનું આ સ્ટેટ સ્પોન્સર લિસ્ટ આતંકવાદ ફેલાવતું જે લિસ્ટ જે છે એની અંદર અત્યારે એક દેશને તાજેતરમાં કાઢી નાખવામાં આવેલું છે સુદાન નામનો દેશ જે છે એને એ અમેરિકા અને લિસ્ટની અંદર પહેલાં એ પણ સુદાન પણ એવો દેશ હતો કે જ્યાં આતંકવાદ ફેલાવે છે પરંતુ હવે સુદાનને કાઢ નાખ્યો છે અને અત્યારે માત્ર એની અંદર ત્રણ દેશ છે કયા કયા ત્રણ છે એ પણ તમને ખબર હોવી જોઈએ એક તો સીરિયા એક તો ઈરાન અને એક તો નોર્થ કોરિયા અહીંયા આપણે જોઈએ તો ઈરાન અને નોર્થ કોરિયા આ બંને જે છે એશિયાના દેશો છે જ્યારે સિરિયા જે છે સિરિયા એ આફ્રિકાનો દેશ છે સિરિયાને સૌથી પહેલાં નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એડ કરવામાં આવેલો હતો ત્યારનું હજી એમને એમ છે ઈરાન ઓગણીસો સો ચોર્યાસીમાં અને નોર્થ કોરિયા એટલે એટલે કે ઉત્તર કોરિયા બે હજાર સત્તરમાં એડ કરવામાં આવેલો હતો પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કયું અમેરિકાનું જે લિસ્ટ જે છે સ્ટેટ સ્પોન્સર ટેરરિસ્ટ એમાંથી કયો દેશ સામેલ નથી અને પ્રશ્ન એમાં ઓપ્શન આપેલો સુદાન તો એ જવાબ નહીં આવે કારણ કે સુદાનને હવે કાઢી નાખેલો છે તો આ તમને ખ્યાલ હોવો જોઈએ પ્રિલિમ્સ સંબંધિત જેટલા પોઈન્ટ હતા એ બધા જોઈ લીધા છે